બાબતોની વચ્ચે અમદાવાદ શહેરની થોડી વાત કરી લઈએ. અહીં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ સાંપડી રહ્યા છે. અહીંના મેમકો અને નરોડામાં તો 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉસ્માનપુરા, ચકુડિયા મહાદેવ અને ઓઢવમાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એ ઉપરાંત દૂધેશ્વર અને રાણીપમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એસજી હાઈવે, વૈષ્ણોદેવી, ગોતા અને જગતપુરમાં વરસાદ વરસ્યો છે. મેઘાણીનગર, શાહીબાગ, નરોડા, કુબેરનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. એ સિવાય નિકોલ, બાપુનગર, સીટીએમ અને વાડજમાં પણ વરસાદના અહેવાલ જણાઈ રહ્યા છે. વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મામૂલી વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે, જ્યાં આ તમામ વિસ્તારોની અંદર સૌથી મહત્ત્વની બાબત જ એ જણાઈ રહી છે કે હવે એક જ રાતની અંદર ભારે વરસાદ અને તેને કારણે નુકસાનીનો અંદાજ પણ સામે આવશે. રસ્તા વચાળે ઝાડ પડી ચૂક્યું છે. ભારે પવન સાથે આ વરસાદ પડ્યો હતો અને તેને કારણે જે ડિવાઈડર છે તેમાં ઉગેલા ઝાડ પડી ગયા અને તેને કારણે અડધો રસ્તો પણ બ્લોક થયો હતો. અમદાવાદના અલગ અલગ વિસ્તારોનો નજારો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. એ ઉપરાંત અનેક એવા વિસ્તારો કે જ્યાં ઝાડ પડ્યા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. મોડી રાત્રે ગાજવીજ સાથે અહીં વરસાદ વરસ્યો તો ભારે પવનને કારણે આ વૃક્ષો ધરાશયી થયા હતા, જેને કારણે વાહન વ્યવહારને પણ થોડી અસર પડી છે. ખાસ કરીને મેમકો અને નરોડાની જો વાત કરું તો સૌથી વધારે 3.5 ઇંચ જેટલો વરસાદ અહીં પડ્યો છે. આખરે લાંબા સમય બાદ અમદાવાદની અંદર આ વરસાદ વરસ્યો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.